So friends, welcome to Lakshmi Tuvedar Present Flavors of Gujarat, the world of recipe. And I am Shudhi Paligarhi. Today, we are going to continue recipe learning in Surat. So today, let's keep it simple and normal. When we are in the restaurant, we order soup and then we order starter. So we are going to learn the recipe learning in Hiteshi Panchal. Hiteshi, how are you? I am good, how are you? I am also good. And especially in February, the start of Surat ma thai chhe. And you know very well now, so Surat ma tame aao ne pachi khava, pivanu, ane am kevay ne ke ek moj karva vada j vibes aave always. Surat etle khavanu, jamvanu. Bilkul. Etle ahiya already ghani badhi dishes try kari chukya chhe. Kale ve khub sari variety pan shikhe ke thodu ke innovative hatu. To aaje wo mujhe ne ke ek simple hoy, but still something unique. तो दीपाली तो आज एक सूप और स्टार्टर नो एक कॉम्बिनेशन सीखीसु अने स्टार्ट करसु सूप थी जे छे वेजिटेबल कॉर्न सूप ओके आई एम यूजुअली आज छे ने ए जरे जॉगिंग माटे जाता होय ने बदा तो बदन हॉट फेवरेट होय छे के ए टाइम जे सूप और जूस होय हां तो मैं मोस्टली जोयु छे એટલે હેલ્ધી પણ છે અને ટેસ્ટ માં ભી બહુ સારું લાગે છે એટલે એતે યુઝ થાય એટલે અહીંયા તો સુરતમાં આમ તો ખમણ ને સેવ ખમણી લોચો એટલે ચણાના લોટથી શરૂઆત થાય છે બાકી મેં નોર્મલી જોયું છે કે સૂપના ઘણા બધા અલગ અલગ કોમ્બિનેશન સવારના બહુ જ એક્સપ્લોર થતા હોય છે રાઈટ એના વિશે પણ વાત કરીએ પણ એક કામ કરીએ પહેલા અત્યારે જે સૂપ બનાવવાના છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ હા ચોક્કસ કયા કયા છે બોઇલ્ડ કોર્ન છે ફણસી કેબેજ કેરેટ કોર્ન આદુ અને મરચાંની પેસ્ટ છે કોથમીર કોર્નફ્લોરની સ્લરી મલાઈ દૂધ મીઠું મરી ખાંડ ઇટાલિયન સિઝનિંગ છે અને ઓરિગેનો ઓલ રાઈટ સૂપ માટે જે છે ઘરના જ અમુક વેજીટેબલ્સ અને એ જ અમુક જે છે મસાલા યસ તો સ્ટાર્ટ કરી દઈએ ચોક્કસ સૂપ છે એટલે ઇટ હેઝ ટુ બી ક્વિક તો આઈ એમ શ્યોર કે જલ્દી વેરી ક્વિક ઇઝી એન્ડ ક્વિક રેસિપી છે ઓકે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે પાણી લેશું ટેલ મી સૂપ ને એવું છે ને આમ બહાર જઈએ કે મેં જેમ કીધું સવારના જોગિંગ માટે સાંજે ઇવન નીકળ્યા હોય આટો બારો તો પીવું ગમે ઘરે ઓછો બનતો હોય તમારા ઘરે બને છે ના અમારા ઘરે તો સૂપ બહુ જ બનતો હોય છે ટોમેટો કોર્ન સૂપ છે મંચાવ સૂપ છે ઓકે એટલે બધાને બહુ ભાવે છે એટલે બનતો જ રહેતો હોય છે નોર્મલી તો એટલે હેલ્ધી વધારે ખવાય એવું છે હા આઈ થિંક મોર ઓર લેસ એ જે બનાવે છે ઘરનાઓ એના હાથમાં પણ હોય છે કે વધારે હેલ્ધી બનાવવું કે પછી એક જે આદત પાડવી સો ધેટ ઇઝ ધ મેઇન થિંગ આઈ ગેસ સો હવે આપણે અંદર કોર્નની અને આદુ મરચાંની જે પેસ્ટ છે નાખશું પહેલા જ નાખી દઈએ છીએ પહેલા જ નાખી દઈએ છીએ આખો બાઉલ છે એ જ નાખી દઈશું એક બાઉલ ઓકે સો આમાં જે છે એ અધકચરા કોર્ન એટલે કે મકાઈના દાણા છે અને આદુ હા કટકો આદુ અને બે લીલા મરચાં નાખેલા છે અચ્છા અધકચરી રાખી છે એટલે એનો ટેસ્ટ સરસ આવશે મોસ્ટલી છે ને ઘણી વાર એવું થાય છે કે સૂપમાં આપણે બે ત્રણ પ્રોસેસ જે હોય કે ચલો પહેલા આપણે એને ક્રશ કરી લઈએ દેન ગાળીને પાછું એને ઉબાળવું હા ના આવું આમાં કાંઈ જ નથી બહુ ઇઝી છે અને એકદમ ક્વિક છે બિલકુલ હવે આપણે અંદર બીજા બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું એક કપ કોબી છે ફણસી છે ઝીણી કાપેલી છે બધું જ 1 કપ રાખીએ છે હા 1 કપ અને કોર્ન છે આખા થોડા એને પારબોઇલ કરી લીધેલા છે ઓકે કાં તો અગર ડીપ ફ્રીઝ કોઈ કર્યા હોય તો ડિરેક્ટલી લઈ લો તો પણ ચાલે અચ્છા ક્યાં સુધી એને કૂક થવા દઈશું થોડું એક બોઇલ આવે બરાબર ઉભરો આવે ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે દીપાલી આ બોઇલ થઈ જ ગયું છે એટલે હવે આમાં આપણે કોર્નફ્લોરની સ્લરી જે બનાવેલી છે તે એડ કરી દઈશું ઓકે ઓકે આ પણ 1 બાઉલ જેવી છે અને આ સૂપની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે આપણે સેમી થિક રહેશે કારણ કે વેજીટેબલ્સ બી છે બહુ બધા રાઈટ સરસ થોડું ઘટ થઈ ગયું છે તો હવે
હવે આમાં આપણે બધા સ્પાઇસીસ મિક્સ કરી દઈશું. ડેફિનેટલી મીઠું નાખીએ છીએ પહેલાં સ્વાદ અનુસાર. મરી લઈએ છીએ હાફ ટીસ્પૂન જેટલા, કારણ કે આપણે ઓલરેડી લીલા મરચાં નાખેલા છે અંદર. ઓકે. ખાંડ છે બે નાની સ્પૂન, ઓરિગેનો છે 1 ટીસ્પૂન, લાસ્ટ ઇટાલિયન સિઝનિંગ છે એ આપણે થોડું વધારે લેશું, એટલે કે 2 ટીસ્પૂન જેટલા લેશું. સૂપમાં યુઝ્યુઅલી એવું હોય છે કે એકદમ લેસ સ્પાઈસીસ, એટલે મોસ્ટલી મરી નહીં તો મીઠું. મીઠું હા, પણ આને આપણે થોડું વધારે. કોર્ન સાથે ઓરિગેનો જે છે એ વધારે કોમ્પ્લિમેન્ટ કરે છે, એટલે મેં સૂચ્યું કે થોડું ઇટાલિયન ટચ આપીએ આપણે. રાઈટ. હવે આમાં આપણે મલાઈ એડ કરશું. આમાં આપણે 2 ચમચી મલાઈ એડ કરીએ છીએ. આઈ થિંક આનો ટેસ્ટ આપણે મસાલા પણ નાખ્યા અને મલાઈ નાખીને એને બેલેન્સ પણ કર્યો. યસ, એક થોડું ક્રીમી ટેક્સચર પણ બહુ સરસ આવશે. હા, અને એને થોડી કન્સિસ્ટન્સી આપણે થોડી ક્રીમી થાય એટલે એની માટે 2 ચમચી જેટલું દૂધ એડ કરીએ છીએ. અગર બહુ થીક હોય આપણે મલાઈ તો આપણે મિલ્ક એડ નહીં કરીએ તો ચાલે. તમે જોઈ શકો છો આ થઈ ગયું છે, એટલે હવે આપણે એન્ડમાં ગાજર એડ કરીએ છીએ, એટલે એનો ઓરેન્જ કલર સૂપને સ્પોઈલ ન કરે એની માટે. ઓકે. ગાજર વધારે નહીં લઈએ, 1/2 કપ જેટલા લઈશું. રાઈટ. અને મિક્સ કરી લઈએ. મિક્સ કરી લઈએ. ડન, રેડી સૂપ. બસ ખાલી કોથમીર નાખવાની અને પછી વી આર રેડી. ઓકે. સો અત્યારે 2 ચમચી જેટલી કોથમીર. યસ. સો ડન, સૂપ રેડી છે આપણું. બિલકુલ. તો ચલો એને સર્વ કરી દઈએ. ડેફિનેટલી. થોડી મલાઈથી આપણે એને ગાર્નિશ કરશું. કોથમીર આપણે એડ કરી દઈશું ફોર ગાર્નિશિંગ. તો રેડી છે, આવો ગરમા ગરમ વેજીટેબલ કોર્ન સૂપ. બિલકુલ. આઈ થિંક આમાં બીજી કોઈ જરૂર નહીં પડે. કંઈ જ નહીં, સાઇડર્સની જરૂરત જ નથી, આ જ ઇનફ છે. એક્ઝેક્ટલી. અને ફિલિંગ પણ એટલું જ હશે આઈ એમ શ્યોર. થેન્ક યુ સો મચ આ સૂપ શીખવાડવા માટે. ઇધર યુ કેન ટેક ઇટ ઇન ધી મોર્નિંગ, કે પછી તમે ઇવનિંગમાં લો, કે એના પછી ડિનરમાં જ્યારે પણ સૂપ લેવાનો હોય ત્યારે લો. એકદમ ફિલિંગ છે, ક્વિક છે અને ઇઝી છે. સૂપ ઘરે ટ્રાય કરો. તેના માટે જોડો તેનો ક્વિક રિકેપ. વેજીટેબલ કોર્ન સૂપ બનાવવા માટે જોઈશે પાણી જરૂર મુજબ, અધકચરા કોર્ન, આદુ, લીલા મરચાંની પેસ્ટ 1 બાઉલ, સમારેલી કેબેજ 1 બાઉલ, સમારેલી ફણસી 1 બાઉલ, પારબોઇલ કરેલા કોર્ન 1 બાઉલ, કોર્નફ્લોરની સ્લરી 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, બ્લેક પેપર 1/2 ચમચી, ખાંડ 1 ચમચી, ઓરિગાનો 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 2 ચમચી, મલાઈ 2 ચમચી, દૂધ 2 ચમચી, ગાજરનું છીણ 1/2 કપ, છીણેલું ગાજર 1/2 કપ, કોથમીર 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે મલાઈ અને કોથમીર. વેજીટેબલ કોર્ન સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ ગરમ કરી લો. ત્યારબાદ તેમાં અધકચરા કોર્ન, આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી થોડીવાર સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલી કેબેજ, સમારેલી ફણસી અને પારબોઇલ કરેલા કોર્ન એડ કરી મિક્સ કરી લો. થોડીવાર કૂક થઈ જાય ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, બ્લેક પેપર, ખાંડ, ઓરિગાનો અને ઇટાલિયન સિઝનિંગ નાખી મિક્સ કરી લો. સૂપ થોડું ઠીક થઈ જાય એટલે તેમાં મલાઈ અને દૂધ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં છીણેલું ગાજર અને કોથમીર એડ કરો, મિક્સ કરી લો અને થોડીવાર કૂક થવા દો. કૂક થઈને સૂપ તૈયાર થાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ મલાઈ અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ વેજીટેબલ કોર્ન સૂપ. હવે બીજી રેસિપી શીખવાની છે. અને જેમ વાત કરી હતી સૂપ પછી સ્ટાર્ટરનો વારો આવે, તો હવે સ્ટાર્ટર એક શીખવા મળશે. અને મશરૂમમાંથી કંઈક શીખવાડવાનું છે. તો હવે આપણે એક સ્ટાર્ટર બનાવશું જે છે સ્ટફ્ડ મશરૂમ. ઓકે. વિથ અ લિટલ ઇટાલિયન ફ્લેવર્સ. સુપર. એટલે મશરૂમ જે છે એ ઘણા લોકોના ઘરમાં ઓછા ખવાતા હોય છે. હા, એટલે અમુક લોકોને નહીં ભાવતા હોય પણ અમારા ઘરમાં તો બહુ જ ખવાય છે મશરૂમ્સ. અને આમ પણ જોઈએ તો મશરૂમ્સ બહુ હેલ્ધી છે, એટલે ઇટ ઇઝ લો ઇન ફેટ, કોલેસ્ટ્રોલ, સોડિયમ બી ઓછી હોય છે અને એક સારું એન્ટીઓક્સિડન્ટ છે.
એટલે કેન્સર અને ડાયાબિટીઝ માટે બી બહુ સારા કહેવાય મશરૂમ્સ. આઈ થિંક જે રીતે એની ક્વોલિટી તમે કહો છો, આઈ એમ શ્યોર કે તમારા તો મોસ્ટ ફેવરેટ છે. મોસ્ટ ફેવરેટ છે. તો પછી જોઈ લઈએ કે એ કેવી રીતના બનાવવાના છે. હા, એની પહેલાં તમે જ બધા જોઈ લો કે એની પ્રોસેસ માટે આપણે કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે, પછી જ આપણે શરૂઆત કરીએ. દીપાલી, એસએચ મશરૂમ્સનો કોઈ આમ ટેસ્ટ હોતો નથી, એટલે એને વધારે ટેસ્ટી કરવા માટે આપણે પહેલાં સ્ટફિંગ બનાવશું. ઓકે, આઈ થિંક એનાથી જ એનો ટેસ્ટ જે છે વધશે. હા, સો એટલે આ મશરૂમ પહેલાંથી જ ભાવતા કે પછી તમારા ઘરમાં ખવાતા એટલે આમ આદત પડી ગઈ? ના, પહેલેથી જ ભાવતા મને, એટલે જ વધારે ખવાય છે ઘરમાં. અચ્છા, તો ઘણી બધી વસ્તુઓ બનતી. હા, 2 ટેબલ સ્પૂન પહેલાં તેલ લેશું આમાં. હા, તેલ થોડું ગરમ થઈ જ ગયું છે એટલે આપણે પહેલા એમાં ઓનિયન્સ નાખશું. કેટલી લઈએ છે ઓનિયન? 3 સ્પૂન જેટલી ઓનિયન્સ છે. ઓકે, તો સમરના કોઈ સ્પેશિયલ પ્લાન્સ હોય છે યા સુરતના કે કોઈ એવી રેસિપીઝ હોય કે જે યુ નો તમે લોકો ખાવા જતા હોય ખાસ? સુરતમાં તો સમરમાં ફાલુદા છે, કોકો બહુ ફેમસ છે અહીંયાનો, કોલ્ડ કોકો. કોલ્ડ કોકો, એટલે મેં એ પણ જોયું છે કે કંઈ પણ ખાવાનું હોય ને ઇવન સિઝન વાઇઝ પણ આવતું જાય, જેમ કે સ્ટાર્ટરમાં આપણે જોયું કે પોંક વડા કેવું, એની સાથે બી કંઈક લેતા હોય કે કોલ્ડ કોકો છે, ફાલુદા છે, મિલ્કશેક છે. થોડા ઓનિયન્સ થઈ ગયા છે દીપાલી, હવે આપણે એની અંદર આ ગ્રીન કેપ્સિકમ છે, ફાઇનલી ચોપ છે, એ એડ કરશું. આ પણ 3 ટેબલ સ્પૂન એડ કરશું. યલો કેપ્સિકમ છે, એ પણ એડ કરશું આપણે. ગ્રીન કરતાં આપણે યલો થોડા વધારે એડ કરીએ છીએ એટલે અપ્રોક્સ 4 ટેબલ સ્પૂન જેટલા એડ કરશું. વોટ ઇઝ ધ લોજિક, એટલે યલો વધારે લેવાનું? આપણે ઇટાલિયન ટચ આપે છે એટલે યલો અને રેડ કેપ્સિકમ થોડા વધારે યુઝ કરશું. અચ્છા, ઓકે, આઈ થિંક એ તમારો એક જે પર્સપેક્ટિવ છે કે ઓકે ફાઇન, થોડું એને વધારે કલરફુલ કલરફુલ અને યસ. રેડ કેપ્સિકમ કેટલા? એ પણ સેમ 4. ઓકે, બધું મિક્સ કરી લઈએ આપણે. મશરૂમના ઘણા બધા ટાઈપ્સ હોય છે તો ઘણા તો એમાં જ કન્ફ્યુઝ છે કે કયા લેવા. એટલે નોર્મલી આપણે અહીંયા બટન મશરૂમ છે, પોટબેલો મશરૂમ છે, એ વધારે ખવાતા હોય છે. ઓકે, અને ગુજરાતીઝમાં ને આપણે જોવા જઈએ તો મેઇન તો બટન મશરૂમ્સ જ ખવાય છે વધારે. એક્ઝેક્ટલી, એટલે જેને પેલું મશરૂમનો ટેસ્ટ ભાવતો હોય ને, આઈ થિંક તો એ લોકો ડ્રાય ખાશે એઝ અ સ્ટાર્ટર, અને ગુજરાતી ટચ આપવા માટે ક્યારેક તો ગ્રેવીવાળા જ કરવા પડે. બિલકુલ, સો અત્યારે કેવા ડ્રાય કરીશું ને? ના, આપણે ડ્રાય કરીએ છીએ સ્ટફ મશરૂમ. ઓકે ફાઇન, તો એક કામ કરીએ, કેપ્સિકમ છે ને પ્રોપરલી સોટે કરી લો. મશરૂમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ આપણે એક નાનકડા બ્રેક બાદ જોઈએ. હવે આપણે આગળ વધવાનું છે અને જે સ્ટફિંગ હજી આપણે બનાવી રહ્યા છે એની વાત કરીએ. હવે દીપાલી, હવે આ સંતળાઈ ગયું છે એટલે હવે આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મશરૂમ્સ, એ આપણે એડ કરશું. ઓકે ઓકે, આપણે બટન મશરૂમ્સ લીધા છે. હા, ઓકે, અને આના જે સ્ટેમ્સ છે એને આપણે કાઢીને એકદમ બરાબરથી ક્લીન કરીને આવી રીતે કરેલા છે. ઓકે, થોડું જે છે મહેનતનું કામ છે. હા, કંઈક હેલ્ધી ખાવું હોય તો થોડી મહેનત કરવી પડે. અને આના જે સ્ટેમ્સ આપણે જે કાઢ્યા છે એ પણ આપણે યુઝ કરીએ છીએ. હા, એટલે એ જે સ્ટેમ્સ છે એને થોડા પીસીસ કરીને આપણે આમાં એડ કરશું. ઓકે, અડધો બાઉલ? અડધો બાઉલ જેટલો. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને થોડા મશરૂમ્સ થોડા સોફ્ટ થાય. હા, એટલે સાથે આપણે સ્પાઇસીસ કરી લઈએ. બિલકુલ, પહેલાં આપણે સોલ્ટ નાખી દઈએ સ્વાદ અનુસાર. એનું કટિંગ સરસ કેપ્સિકમ જેટલું જ કર્યું છે. હા, સેમ સાઇઝ રાખી છે. ચીલી ફ્લેક્સ છે એટલે થોડું સ્પાઇસી કરવા, 1 ટીસ્પૂન જેટલા. રાઈટ, પહેલાં જ વાત કરી કે એને ટેસ્ટી અને બને એટલું આપણે મસાલેદાર બને. એક્ઝેક્ટલી, 1/2 ટીસ્પૂન જેટલા મરી છે અને આ ઓરિગેનો છે, આપણે 1 ટીસ્પૂન જેટલા લઈશું આખા. ઓકે, ચોપ્ડ પાર્સલે છે. હા, એ આપણે એક નાની બાઉલ આખું લેશું. ઓલ રાઈટ, એટલે કોઈને પાર્સલે નહીં ભાવતી હોય કે પછી ટેસ્ટ ન ભાવતો હોય તો આપણે કોરિએન્ડર કે કોથમીર યુઝ કરી શકીએ આમાં. ઓકે, જોઈ શકે છે એકદમ કલરફુલ ને એવું લાગી રહ્યું છે, મસ્ત. યસ, સો આઈ થિંક હવે રેડી છે આ. બસ હવે લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ આપણે ચીઝ એડ કરીને, આપણે છીનેલું ચીઝ લઈએ છીએ. છીનેલું ચીઝ છે, 2 ટેબલ સ્પૂન જેટલું છીનેલું ચીઝ લઈએ છે. સ્ટવ ઓફ કરી દઉં? હા, હવે ઓફ કરી દઈશું. સો
સૂપ વધારે પણ એને મિક્સ નથી કરતા, થોડું આ જ રીતે રહે. હા, આપણે ફોલ્ડ બરાબર કરીએ એટલે થોડું. હા, પરફેક્ટ. બાઉલમાં કાઢી લઈએ. સ્ટફિંગ રેડી છે. હવે આપણે મશરૂમ્સ જે હોલો કર્યા છે એમાં ફિલ કરશું. ઓકે, આપણે નાની સ્પૂન લઈએ છીએ એટલે થોડું ઇઝી પડે. રાઈટ, અને બરાબર પ્રેસ કરીને આપણે ફિલિંગ ભરવાનું છે. ઓકે, અને પછી હા, અને બેક કરવાનું છે એટલે ડિરેક્ટલી બેકિંગ ટ્રેમાં જ આપણે પ્લેસ કરી દઈએ. સુપર્બ યાર, આઈ થોટ કે ડીપ ફ્રાય કરવાનું હશે પણ બેક કરી રહ્યા છે. ઇટ્સ અ ગુડ થિંગ. હેલ્ધી બનાવવાની છે એટલે આપણે બેક કરશું. યસ, બિલકુલ. આની બંને રેસીપી એવી થઈ ગઈ ને આમ સુપર હેલ્ધી. ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં જ ડિરેક્ટ મૂકીએ છીએ. બધા જ મશરૂમ સેમ વે આપણે સ્ટફ કરી લઈએ પ્રોપરલી અને એને બેકિંગ ટ્રેમાં મૂકી દઈએ. હવે સ્ટફ કરેલા મશરૂમ્સ રેડી છે. હા, એટલે હવે આપણે એને ચીઝ મૂકશું થોડું, એટલે બેક થશે તો મસ્ત ચીઝી લાગશે. ઓકે, હવે આપણે એને બેક કરવા મૂકશું પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર. આપણે 10-15 મિનિટ્સ માટે બેક કરવા મૂકશું. ઓલ રાઈટ, તો બેક કરીને જલ્દીથી રેડી. હા ફ્રેન્ડ્સ, બસ મશરૂમ છે ઓલમોસ્ટ રેડી થવામાં જ છે. બેક થઈ જાય પછી આપણે એને સર્વ કરીએ. દીપાલી, હવે બેક કરીને મશરૂમ્સ રેડી છે એટલે હવે આપણે એને મેયોનીઝ ડીપ જોડે સર્વ કરશું. ઓકે, તો હવે રેડી છે સ્ટફ્ડ મશરૂમ. બિલકુલ, આઈ થિંક જે છે બેક કરવાનો જે તમે ઓપ્શન આમાં સિલેક્ટ કર્યો છે દેટ ઇઝ રિયલી ગુડ. એક હેલ્ધી મશરૂમ હેલ્ધી છે જ ઇટસેલ્ફ, એને વધારે હેલ્ધી બનાવે છે આ રેસીપી. થેન્ક યુ સો મચ. સૂપ સાથે હવે મશરૂમનું ગરમા ગરમ સ્ટાર્ટર પણ રેડી છે. ઘરે ટ્રાય કરો આ બંને કોમ્બિનેશન એક સાથે. તેના માટે જોઈ લો તેનો ક્વિક રિકેપ. સ્ટફ્ડ મશરૂમ બનાવવા માટે જોઈશે. સ્ટફિંગ બનાવવા માટે તેલ 2 ચમચી, સમારેલી ડુંગળી 3 ચમચી, સમારેલા ગ્રીન કેપ્સિકમ 3 ચમચી, સમારેલા યલો કેપ્સિકમ 4 ચમચી, સમારેલા રેડ કેપ્સિકમ 4 ચમચી, સમારેલા બટન મશરૂમ 1/2 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1 ચમચી, બ્લેક પેપર 1/2 ચમચી, ઓરેગાનો 1 ચમચી, પાર્સલે 2 ચમચી, છીણેલું ચીઝ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બટન મશરૂમ જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે માયોનીઝ. ગાર્નિશિંગ માટે જોઈશે છીણેલું ચીઝ. સ્ટફ્ડ મશરૂમ બનાવવાની રીત. સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ ગરમ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળીને સાંતળી લો. હવે તેમાં સમારેલા ગ્રીન, યલો એન્ડ રેડ કેપ્સિકમ એડ કરો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલા બટન મશરૂમ એડ કરો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, ઓરેગાનો અને પાર્સલે નાખી બરાબર મિક્સ કરી લો અને થોડીવાર કૂક થવા દો. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ચીઝ એડ કરો અને મિક્સ કરી લો. આ રીતે સ્ટફિંગ તૈયાર કરી એક બાઉલમાં લઈ લો. હવે તૈયાર કરેલા સ્ટફિંગને મશરૂમમાં એડ કરી લો. મશરૂમ સ્ટફ થઈ જાય એટલે ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં મૂકતા જાઓ. બધા સ્ટફ મશરૂમ તૈયાર થઈ જાય એટલે તેના ઉપર છીણેલું ચીઝ એડ કરી દો. ત્યારબાદ પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 10-12 મિનિટ માટે બેક થવા દો. બેક થઈને તૈયાર થાય એટલે સ્ટફ્ડ મશરૂમને સર્વિંગ પ્લેટમાં લઈ માયોનીઝ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ્ડ મશરૂમ. તો સૂપ અને સ્ટાર્ટર જેવી સરસ એક રેસીપી તમે શીખવાડી, તેના માટે સર્ટિફિકેટ એન્ડ ગિફ્ટ ફી યુ. સર્ટિફિકેટ આપશે તમારા હસબન્ડ. અરે વાહ, અને ગિફ્ટ માટે તમારા નણંદને કહીશ. આવી જાઓ આગળ. અરે વાહ, સુપર. ફ્રેન્ડ્સ, જેમ જેમ સમરની શરૂઆત થશે ને એમ તો હવે એક્ટિવિટી વધતી જશે. તો જોવાનું એ છે કે ફેબ્રુઆરી મંથમાં આપણા આ સેગમેન્ટમાં શું નવી ઇન્ફોર્મેશન, શું નવા અપડેટ્સ આપણને જોવા મળે છે. તો ચલો માણીએ ઇન અવર ફેવરેટ સેગમેન્ટ વેરાયટી વિન્ડો. જનરલી આપણે ઘરમાં રાખેલ એક્વેરિયમ હોય તેનાથી વધારે માછલીઓ વિશે બહુ વધારે નથી જાણતા હોતા, એટલે ચલો આજે તમને લઈ જઉં જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરિયમની સફર.
એન્ટર થતાં જ મોટી મોટી સાઈઝના માછલી ઘરમાં કેટલી જાત જાતની માછલીઓ. વાવ, જાણે એક અલગ જ દુનિયામાં આવી ગયા હોઈએ. ક્યાંક લીલા કાચ જેવા પાણીમાંથી માછલીઓ આપણને ઘૂરી ગઈ હોય તો ક્યાંક તેમની મજામાં જ કોઈ પણ જાતના લાઈફના ટેન્શન વગર એ મસ્ત તરી રહી હોય. પેરટ, એરોવેના, ક્રોસબેક, કેટફિશ, રેબિટ ફિશ, એલિગેટર ફિશ, ઇન્ડોનેશિયન ટાઈગર ફિશ, લાયન ફિશ અને તેની સાથે બેબી શાર્ક જેવી માછલીઓ જોઈને એવું લાગ્યું કે આમની દુનિયા પણ કેટલી રંગીન છે. સો કલરફુલ, જેટલું મળે છે એમાં જ ખુશ રહેજો. તો સુરતના એક્વેરિયમમાં વિચારેલું એનાથી વધારે એક્સપિરિયન્સ અને એન્જોય કરવા મળ્યું. ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં ભાગ લેવા માટે FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ અને શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 પર. ભાઈ, ઘણી બધી સીઝન છે, એન્ડ થશે, ઘણાની શરૂઆત થશે, પણ સુરતીઓ માટે ઇટ ડઝન્ટ મેટર, કેમ કે કઈ પણ જે સીઝન છે, સ્પેશિયલ ડે છે, એમની પાસે જે રેસિપી છે તૈયાર હોય જ છે. બસ આવી જ અલગ અલગ રેસિપીઝ એક્સપ્લોર કરીશું નવા શહેરમાં નવા પાર્ટિસિપન્ટ સાથે પણ નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે મને રજા આપો. સ્ટે ફ્રી. ગુડ બાય.